મારા શાસનમાં જન્મ લીધા, હું ના નથી પાડતો, તમે જાઓ દસમના, તમે જાઓ પૂનમના, તમે જાઓ બેસતા મહિને, તમે જાઓ અમાસના, જ્યાં જવું હોય ત્યાં જાઓ, મહાવીરને ભૂલીને મત જાઓ, મહાવીર તમારી માં છે, બાકી બધી તમારી માસી છે. ગુજરાતીમાં કહેવત છે, માને છોડીને માસીને ધાવવા ના જવાય. હું કહું છું જાઓ, પણ માને મૂકીને તો મત જાઓ. એની સાધના સાંભળ્યા પછી પણ જો તમને મન થાય, આજે નક્કી કરજો, આચારાંગની ફલશ્રુતિ ભગવાન મહાવીરનું તીર્થ મહિનામાં એક વખત તો વાંધવા જવા. ઉપધાન શ્રુત અધ્યયનમાં ભગવાન મહાવીર કહે છે, હું મારી સાધના ચાર વિભાગમાં વહેંચી નાખું છું. આજે આખું પ્રવચન યાદ ન રહે તો કમસે કમ આ ચાર ટાઇટલ યાદ રાખજો. ભગવાન કે છે 12.5 વર્ષમાં મેં મારી સાધનાને ચાર વિભાગમાં વહેંચી છે. નંબર એક ચર્યા. નિયુક્તિકાર ભદ્રબાહુ સ્વામી લખે છે, ચર્યા સિજ્જાય પરિસહાય આયંકિતે તિગિચ્છાય. બસ આ ચાર ની અંદર પ્રભુની આખી સાધના વહેંચાઈ જાય છે. ચર્યા એટલે વિહાર. 12.5 વર્ષમાં પ્રભુએ જે વિહાર કર્યો, વિહારની સાધના છે. દરેક વિહારમાં ઉપસર્ગ આવ્યા છે એવું નથી, પણ ક્યારેક ક્યારેક પ્રભુને વિહાર દરમિયાન પણ ઉપસર્ગ આવ્યા. તમે ઉભા હો મકાનમાં, તમે ઉભા હો વસ્તીમાં, તમે ઉભા હો સ્મશાનમાં, તમે ઉભા હો શૂન્યાગારમાં, અને ત્યાં ઉપસર્ગ આવે હજી સમજ્યા પ્રભુ ચાલે, અને વિહારમાં પણ પ્રભુને ઉપસર્ગ આવે, ઇટ ઇઝ અ મિરેકલ. ભગવાનને પહેલો ઉપસર્ગ કોને કર્યો હતો? બસ મેં યાદ સાંભળ્યું, તમે યાદ સાંભળ્યું છે, આચરાંગ સાંભળો, આવશ્યક નિયુક્તિ સાંભળો, એની ચૂર્ણી અને ટીકાઓ સાંભળો, કહાવલી સાંભળો, ત્રિષ્ટિ સલાકા પુરુષ ચરિત્ર સાંભળો, મહાવીર ચર્યમ છે ગુણચંદ્ર ગણી અને નેમિચંદ્ર સુરીજીનું એ સાંભળો, ત્યારે તમને ખબર પડે કે માત્ર ગોવાળનો ઉપસર્ગ પહેલો નતો, ગોવાળ કરતા પણ એક ઉપસર્ગ પહેલા થયો. મધ્યાહ્ન પૂરું થયું, અપરાહ્નમાં પ્રભુએ ચારિત્ર જીવનનો સ્વીકાર કરી અને પ્રભુ નંદીવર્ધનની અનુમતિ લઈ અને કદમ ઉઠાવી. ઇન્દ્ર મહારાજાએ ઠાઠથી પ્રભુને દીક્ષા આપી. ક્ષત્રિયકુંડમાં પ્રભુ પર દિવ્ય જળ અને દિવ્ય સુગંધીઓ દ્વારા અભિષેક થયો છે, ચંદનના વિલેપન થયા છે, પુષ્પની માળા પહેરાવવામાં આવી છે, વાસ ચૂર્ણ લગાડવામાં આવ્યા છે. ભગવાન એટલે જાણે એક નહીં, બેંગ્લોર પાસે કયું ગાર્ડન છે? જેટલા બોલ્યા એટલા જઈ આવ્યા, એ તો પાકું. એક નહીં, હજાર વૃંદાવન ગાર્ડન જાણે એક સાથે ચાલતા હોય એમ પરમાત્મા ચાલી રહ્યા છે. ક્ષત્રિય કુંડ થી નીકળીને પ્રભુને કુમાર ગ્રામ જવું છે. બે રસ્તા છે, એક જળ માર્ગ છે, એક સ્થળ માર્ગ છે. પ્રભુએ જળ માર્ગ કેન્સલ કરી સ્થળ માર્ગે ચાલવાનું શરૂ કર્યું. હજી તો પ્રભુ સ્ટાર્ટ કરે, થોડા આગળ વધ્યા, ક્ષત્રિય કુંડની સીમાને ઉલ્લંઘન કરી અને જેવા જંગલની અંદર પ્રભુ પધાર્યા, જોગી થઈને જાય મહાવીર, જોગી થઈને જાય મહાવીર. આસપાસની અંદર ઉદ્યાનો છે, ઉદ્યાનમાં ભમરાઓ છે, પતંગિયાઓ છે ને મધમાખીઓ છે. બે ઉદ્યાનની વચ્ચેની કેણીમાંથી મહાવીર એકલા અટુલા જઈ રહ્યા છે. વીરે કાકી 23 તીર્થંકર અને મહાવીરનું કમ્પેરિઝન સ્ટડી કરવામાં આવે, કમાલ થઈ જાય. નહીં નહીં તો એવા 100 મુદ્દા મળશે કે મહાવીર 23 તીર્થંકરથી જુદા પડે છે. 108 પ્રભુ વિહાર કરે છે, પ્રભુનો પહેલો વિહાર છે, અને વિહાર દરમિયાન પ્રભુના દેહમાંથી સુગંધનો જાણે દરિયો વહી રહ્યો છે. ઓલરેડી પ્રભુનો દેહ સુગંધ હોય છે. ના રોગ, ના પ્રસ્વેદ, ના મલ, કોઈ તુજ તન મે નડે, તુજ રૂપની આ જગતમાં કોઈ જ ઉપમા ના જડે, સૌંદર્ય મઘમઘ તું તને આ જન્મથી પ્રભુ સાંપડે, અરિહંત અતિશય વંત તુજને ભાવથી કરું. દેહ સુગંધી છે, પ્રભુનો શ્વાસ પણ સુગંધી છે. સૃષ્ટિ સરોવર એમાં પ્રભુ તું કમળ છે, તેથી જ તુજ
श्वास ने निश्वास सौरभ सभर छे, ने देव देवी इंद्र इंद्राणी सहु त्या भ्रमर छे, अरिहंत अतिशय वंत तुझने भाव थी करू। सुगंध निकली रही।